ગામોના પાદરમાંથી કચ્છની જીવા દોરી સમાન નર્મદા કેનાલ વહી રહી છે ત્યારે વાગડ પંથકમાં હવે શિયાળો ઉનાળો ચોમાસું એમ ત્રણ ઋતુમાં વાવેતર થઈ રહ્યું છે આઠ વર્ષ અગાઉ જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે આનંદીબેન પટેલ હતા ત્યારે કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નર્મદા મૈયાના નીર વહેતા થયા હતા ત્યારબાદ જેમ જેમ કેનાલનું કામ આગળ વધતું ગયું તેમ તેમ નર્મદાના નીર કચ્છમાં વહેતા થયા છે તો આજે કચ્છના છેવાડાના વિસ્તારોમાં નર્મદાના નીર વહી રહ્યા છે વાગડ પંથકમાં આવતા રાપર ભચાઉ તાલુકાના ગામોની છેલ્લા નવ વર્ષથી આ વિસ્તારમાં ખેતી માટે નર્મદા કેનાલ દ્વારા પાણીથી ખેતી થઈ રહી છે જો વાત કરીએ રાપર તાલુકાના બાણુ ગામોમાંથી આજે સાઈઠ થી સિત્તેર ગામમાં અને ભચાઉ તાલુકાના ત્રીસ થી પાંત્રીસ ગામોમાં નર્મદા કેનાલ દ્વારા ખેડૂતો ખેતી કરતા થયા છે અને પીવાનું પાણી તો રાપર ભરાઉચ તાલુકાના ગામોને લગભગ કેનાલ દ્વારા પાણી વિતરણ થાય છે રાપર તાલુકામાંથી પસાર થતી કેનાલ પર અંદાજે પંદર હાજર થી વધુ ડીઝલ એન્જિન દ્વારા દૂર દૂર સુધી પાણી લઈ જઈ ખેડૂતો ખેતી કરતા થયા છે વર્ષ રાપર ગામના સીમા નર્મદા મૈયા વહી રહ્યા ત્યારે આ સૂકા વિસ્તારમાં એક તો માણસોમાં ખૂબ જમીન હતી ને ખેડૂતો શક્તિ હતી મહેનત કરવાની ત્યારે નર્મદા મૈયામાં પાણી આવ્યા ત્યારે શિયાળુ ચોમાસું ઉનાળું ત્રણેય સિઝનમાં ખૂબ ઉત્પાદન કરીને મબલક પાક મેળવ્યા ત્યારે આ વિસ્તારના ખેડૂતો ખૂબ સુખી સંમત થયા છે નર્મદા મૈયા આવ્યા પછી ખૂબ પુષ્કળ પ્રમાણમાં પાણી મળ્યું ત્યારે રવિ સિઝનમાં ક્યારે આ વિસ્તારમાં વાવેતર નથી હોય એવા પાકોનું વાવેતર થઈ રહ્યું છે જીરું હોય વરિયાળી અજમો મેથી એરંડા ને ઘાસચારા માટે ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે આજે વાગડની હજારો હેક્ટર જગ્યામાં નર્મદા કેનાલ દ્વારા ત્રણેય સિઝનમાં ખેડૂતો ખેતી કરી રહ્યા છે જેમાં વાગડનો મુખ્ય પાક એટલે શિયાળામાં થતા જીરું એરંડા કપાસ રાયડો શાકભાજી કુલ ઘઉં વરિયાળી સહિતનો પાક છે ગુજરાતનું શ્રેષ્ઠ જીરું રાપર ભચાઉ તાલુકામાં ઉત્પાદન થાય છે જેના લીધે આજે ખેડૂતો ખમતીધર થયા છે અને વાગડ વિસ્તારના ખેડૂતોએ મબલખ પાકનું ઉત્પાદન કર્યું છે અને પગભર થયા છે પરેશ રાજગુર નિર્માણ ન્યૂઝ કચ્છ તો હાલ સમાચારો પર બસ આટલું સમાચારો જોવા માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ મને આપશો રેજા